नमस्कार कानागा न्यूज में आपनु स्वागत छे। राजुलामा प्रभारी मंत्री श्री आरसी मकवाणाना अध्यक्षस्थाने विश्वास ते विकास यात्रा अंतर्गत लोकार्पण અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયો સંપન્ન। અમરેલી જિલ્લા ખાતે તારીખ 12 સપ્ટેમ્બર 2022 સોમવારના રોજ રાજ્યમાં ડબલ એન્જિન સરકારના નેજા હેઠળ યોજાઈ રહેલા વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ અમરેલી જિલ્લાના રાજુલામાં બાલકૃષ્ણ વિદ્યાલય ખાતે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આરસી મકવાણાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ કાર્યક્રમમાં રાજુલા જાફરાબાદના રૂપિયા 1,75,00,000ના ખર્ચે કુલ 74 વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા આરસી મકવાણાએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પંચાયતથી લઈને વિવિધ સ્તરે સરકાર દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે। સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 116 ડેમોમાં નર્મદાના નીર ભરવાનું કામ થઈ રહ્યું છે, જેના કારણે દુષ્કાળ હવે ભૂતકાળ બનશે। નાગરિકોને અતિ ગંભીર બીમારી સમયે પણ સારવાર અને સહાય મળી રહે તે માટે આયુષ્યમાન ભારત યોજના અન્વયે લાભાન્વિત કરવામાં આવે છે। કોરોનાના કપરાકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વડપણ હેઠળ સ્વદેશી રસીની શોધ અને રસીકરણ અભિયાન થયું, જેના કારણે દેશ કોરોના મુક્ત તરફ છે। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતોને ડુંગળીમાં ઓછા ઉતારા અને ઓછા ભાવના લીધે વધુ નુકસાની થાય તેવી સ્થિતિ આવી ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂપિયા 125 કરોડના ખર્ચે કિલોએ 2 રૂપિયાનો ટેકો આપીને ખેડૂત કલ્યાણનું કાર્ય કર્યું। આગામી સમયમાં પણ રાજ્ય સરકારની વિકાસ અને વિશ્વાસની આ યાત્રા શરૂ રહેશે। કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકીએ વિવિધ યોજનાઓ દ્વારા થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મીઠાભાઈ લાખણોત્રા, નગરપાલિકાના પ્રમુખ શ્રી રમેશભાઈ કાતરિયા, પ્રાંત અધિકારી શ્રી કુલદીપસિંહ વાણા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પેઠાભાઈ નકુમ સહિતના અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણા પ્રદર્શે નમો નમઃ। તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કાર્યક્રમની આ કાર્યક્રમને આપણે ઉજવીએ વિકાસ વિશ્વાસ તે વિકાસ કાર્યક્રમનો દીપ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, ઘણી બધી યોજનાઓ એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ની જે સીધી ઉઠી ઉડીને આગે વળગે એ પ્રકારની યોજનાઓ અને એના માધ્યમથી લોકોને એટલો બધો વિશ્વાસ ભેટો અને એ વિશ્વાસના માધ્યમથી આપણે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ શકીએ। આપણી વચ્ચે હાલ પૂર્વ સંસદીય સચિવ શ્રી જીનાથી ગુજરાત રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ તાલીમ પણ મળવાની શરૂ થઈ ગઈ છે। અનાજ દરેકના માટે પાકી છત હોય એ સૌ